नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित प्रकरण नंबर 6 त्रिकोण अने तेना गुणधर्म बाळकों आजे आपणे भाग नंबर 8 में स्वाध्याय 6.4 में आगळ वधीशुं। प्रश्न नंबर 1, नीचे प्रमाणेनी बाजुओ धरावतो त्रिकोण शक्य छे? आवो प्रश्न छे आपणा माटे कि बाजुना मूल्य जो आवा होय तो शुं आवो त्रिकोण शक्य छे। हवे स्वाभाविक छे विद्यार्थी मित्रों, एक लॉजिक समझिए सौथी पहेला प्रश्न उकेलता पहेला। कोईपण त्रिकोण मानो कि आ रीते छे आपणी पासे, बराबर। हवे सीधी वस्तु छे, आ बाजुनुं मूल्य जो कदाच मानो कि 6 थाय छे अने आ बाजु आपणे 2 ने आ बाजु आपणे 4 ने राखीए तो एनो मतलब शुं थयो? आ 2 ने 4 आ बन्नेनो सरवाळो केटलो थयो? 6। तो स्वाभाविक छे कि आ सीधुं जो 6 होय तो आ ऊपर जईने अहींथी फरीथी नीचे आवो एटले कि आ बन्नेनो सरवाळो 6 થઈ શકે નહીં। એટલે કે આ બંને જો આવી જ હોય તો આનો મતલબ આવો થયો 2 અને અહીંયા 4, એટલે કે બંને એક સીધી રેખા જ મળશે, આ એક જ રેખા ઉપર આ બંને મળશે તો આ ત્રિકોણ તો બનશે જ નહીં। એટલે કે સ્વાભાવિક છે કે બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવો થાય? મોટો। 2 ને 4 જે 6 થાય છે 6 થવા જોઈએ અને એના કરતાં મોટો જ જવાબ આના હોવો જોઈએ, આના કરતાં હંમેશા મોટો મળવો જોઈએ, તો જે ત્રિકોણ શક્ય થાય, નકર શક્ય હોઈ શકતું નથી, બરાબર। વિદ્યાર્થી મિત્રો સમજ પડી? તો આના પરથી આપણે ખાસ ધ્યાનથી સમજવાનું છે, કોઈપણ ત્રિકોણ શક્ય હોવા માટે બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો હોવો જોઈએ, એટલે કે આ ટાઈપના ત્રિકોણ શક્ય નથી। તો હવે આપણામાં કામ કરી શકીએ એવું કે ત્રણ બાજુના માપ આપ્યા છે તો આપણે જે નાના મૂલ્ય છે બે બાજુના, જે બે નાના મૂલ્ય હોય એ બંનેનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો થવો જોઈએ, જે સૌથી મોટી બાજુ છે એના કરતાં પણ મોટો થવો જોઈએ, તો જે ત્રિકોણ શક્ય છે, નકર શક્ય નથી, બરાબર। ચલો તો અહીંયા આના માટે સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં 2 સેમી અને બીજી નાની બાજુ કઈ છે? 3 વત્તા 3 સેમી બરાબર કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 5 સેમી અને ત્રીજી બાજુ પણ 5 સેન્ટીમીટરની છે, બરાબર। એટલે કે આપણે કહી શકીએ અહીં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ જેટલો જ થાય છે, બરાબર। હવે બંનેના માપ જો સરખા થતા હોય, આપણે લખીએ જો ત્રિકોણ રચો હોય તો કોઈ પણ બે બાજુ માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ। અહીં આપણને ખબર છે વધારે હોવો જોઈએ, પણ અહીંયા બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય છે, એટલે કે અહીંયા આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય નથી, બરાબર। તો આ કોઈ ત્રિકોણ આવો શક્ય થશે અને આવા મૂલ્ય ધરાવતો? ત્યારબાદ બીજો એક પ્રશ્ન લઈએ, 3 સેમી 6 સેમી અને 7 સેમી, ચલો તેમાં સૌથી નાની બે બાજુઓ લઈ લઈએ 3 અને 6, તો 3 સેમી વત્તા 6 સેમી બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 9 સેમી, જે ગ્રેટર ધેન છે ત્રીજી બાજુ કરતાં, બરાબર। તો આપણે કહી શકીએ અહીં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો જ મળે છે, માટે આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય છે, બરાબર। આવા માપ ધરાવતો ત્રિકોણ હોઈ શકે છે, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન છે ને ખૂબ સરળ। ચલો તે જ રીતે આગળ
6 સેમી 3 સેમી અને 2 સેમી આપણે જોઈને જ ખબર પડી છે સર 3 ને 2 5 થાય છે ત્રીજી બાજુ બધા નાનું જ રહે છે પણ આપણે ગણતરી સાથે લેખિતમાં દર્શાવીએ તો સૌથી બે નાની બાજુ 3 સેમી અને 2 સેમી નો સરવાળો 5 સેમી થાય અને તેના જ પરથી 5 સેમી એ લેસ ધેન છે કોના કરતા 6 સેમી કરતા બરાબર 6 સેમી કરતા તો 5 સેમી નાના છે આપણે કહી શકીએ અહીં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા 6 મળે છે માટે આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય નથી સમજ પડી વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણનો એક ગુણધર્મ છે જે આપણે ખાસ યાદ પણ રાખીશું આપણને અગાઉ કામ લાગશે બરાબર વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં આપણે આગળનો પ્રશ્ન જોઈશું તો મળીએ આગળના ભાગમાં જય શ્રી કૃષ્ણ